કેટલું મહત્વનો તમારો સમય છે. ટાઈમ ઇઝ અ મની, ટાઈમ ઇઝ અ ગોલ્ડ. હવે એમ કહેવાય કે સમય કિંમતી છે એટલું નહીં, સમય મૂલ્યવાન પણ છે. પ્રાઇઝ અને વેલ્યુમાં ખબર પડે છે, કિંમત અને મૂલ્ય. પ્રાઇઝ એન્ડ વેલ્યુ, વોટ ઇઝ ધ ડિફરન્સ પ્રાઇઝ એન્ડ વેલ્યુ? તમે બાથરૂમમાંથી બહાર નીકળે ને તમારી સામે બે ચીજમાંથી એક ચીજનું સિલેક્શન કરવાનું, યા કપડા યા દાગીના, બેમાંથી એક સિલેક્ટ કરો. શું કરો? પાકું કપડા 5000 ના, દાગીના 5 લાખના છે, તનિષ્કના શોરૂમમાંથી લાવેલા છે. શું સિલેક્ટ કરો બોલો? તો કપડા કરતા દાગીના કિંમતી છે, બરાબર 5 લાખ રૂપિયાના છે, છતાં કપડા સિલેક્ટ કરાય. કારણ કે કપડાની કિંમત નથી, કપડા મૂલ્યવાન છે, વેલેબલ છે, વેલ્યુ છે, સમયની વેલ્યુ છે. તમને સમયની કોઈ વેલ્યુ જ નથી. ઘણીવાર તમારા મા બાપ કહે છે, બેટા આની પાછળ આટલો બધો સમય, મૂવીની પાછળ, ફ્રેન્ડ સર્કલની પાછળ, મોબાઈલની પાછળ તમે લોકો સમયને વેડફી રહ્યા છો. તમને લોકોને સમયની કોઈ વેલ્યુ નથી. પ્રાઇસ કરતા વેલ્યુ ચડે છે. હું તમને એક્ઝામ્પલ આપીને સમજાવું છું. દાગીના ગમે તેટલા હોય છતાંય કિંમતી કહેવાય, મૂલ્યવંતા ના કહેવાય. બે ભેગા થાવ છો ત્યારે કાં તો ધર્મની ચર્ચા કરો, યા તો જલ્દીથી છૂટા પડો. તમે એમ કહેશો કે મારા સાહેબ અમે કોઈની પંચાયત નથી કરતા, પણ કોઈક પંચાયત કરે તો પછી કાન તો આપવા પડે, આપવા પડે, આપવો પડે. તમારા ઘરની અંદર તમે ફ્લાવર વાઝ લાવ્યા હો, તમારી પાસે ફ્લાવર વાઝમાં મૂકવા માટે ફૂલ નથી, ફ્લાવર્સ નથી, તો તમે એમ કહો સાહેબ ખાલી રહીએ તો સારું ના લાગે. તો શું કર્યું? ચોપાટીથી ધૂળ લઈને એની અંદર નાખી. ફ્લાવર વાઝ ખાલી રહીએ ચાલે કે એમાં ધૂળ ભરવાની હોય, કચરો ભરવાનો હોય? ખાલી રહીએ ચાલે, કચરો ના ભરાય. આ કાનમાં કદાચ કોઈકની, કોકના ગુનાનું વાત ન સાંભળો તો ચાલશે, પણ કોકની નિંદા સાંભળો એ ના ચાલે. તમારામાં મોટા ભાગની નિંદા હોય છે, અને કેટલીક વાર વધુ પડતા જે ધર્મી લોકો હોય છે ને એમની નિંદામાં ખાલી શ્રાવકો નથી આવતા, દેવ અને ગુરુ પણ ક્યારેક એમની નિંદામાં આવી જાય છે. અમારા સાહેબ આવા, અમારા સાહેબ તેવા, આ સાધ્વીજી આવા, આ સાધ્વીજી તેવા. આવી જો નિંદા તમારા જીવનની અંદર તમે કરતા હો, યાદ રાખજો. ફરીથી તમને પૂછું, પહેલે માળેથી તમે જમ્પ મારો અને 10મે માળેથી જમ્પ મારો, બેમાં કઈ ફરક ખરો? પહેલે માળેથી જમ્પ મારે તો કેટલું કેટલું વાગે, બહુ બહુ ફ્રેક્ચર આવે, અને 10મેથી પડે તો હાડકું ભાંગે કે હાડકું શોધ્યું ના જડે, હાડકું શોધ્યું ના જડે, 10મે માળેથી પડે. તમે કોઈક તમારા ચલતા પુરજા ફ્રેન્ડ સર્કલની અંદર કોકની નિંદા કરો છો ને ત્યારે પહેલે માળેથી જમ્પ મારો છો, પણ કોક મહારાજ સાહેબની, કોઈ ગુરુ ભગવાનની, કોઈ સાધ્વીજી ભગવંતની તમે જો નિંદા કરતા હશો, તમે 10મે માળેથી જમ્પ લગાવી રહ્યા છો. વેસ્ટ ટાઈમ. બહાર આવો તમે પાસ્ટ ટાઈમ માંથી અને વેસ્ટ ટાઈમ માંથી.